ચાલો બેટા, ધોરણ 12 ચેપ્ટર 5 લેક્ચર નંબર 2, એમાં છે ચુંબકત્વ અને દ્રવ્ય માં આપણે જોશું ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. હવે પાઠનું નામ લખવાની જરૂર નથી. આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જે ભણી ગયા એ બેઠી જ આવશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. એમાં પહેલો મુદ્દો યાદ કરો, હમણાં જ મેં તમને પહેલા લેક્ચરમાં જોયું આ ચુંબક છે. ચુંબક નું કયું ધ્રુવ કહેવાશે બેટા? એન. તો આ કયો? એસ. તો ચુંબક ની બહાર ક્ષેત્ર રેખા આમાં આવે. ક્યાં આવે? એન થી એસ. અને અંદર ક્યાં આવે? એન થી એસ, સોરી એસ થી એન. બહાર ક્યાં આવે? એન થી એસ. તો આ જો બંધ કાવડો ચાલો. તે પહેલો મુદ્દો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવાય કયા ગાળા રચે છે બેટા? બંધ ગાળા. બંધ ગાળા રચે છે. મને ચાહીયો આના પરથી પહેલો મુદ્દો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. પહેલો મુદ્દો એનો પહેલો ટોપિક. બીજો, ચુંબકની અંદર અથવા ચુંબકની બહાર, ચુંબકની બહાર ચલો જુઓ ક્ષેત્ર રેખા ક્યાં છે? એન થી એસ તરફ. ચુંબકીય ક્ષેત્ર રેખા ની દિશા ક્યાં છે બેટા? એન થી એસ તરફ. એમસીક્યુ માં પૂછાય. અને આને જો ચુંબક ની અંદર ક્યાં છે? એસ થી એન. આ જે ચુંબક છે, ચુંબક ની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા ની દિશા એસ થી એન તરફ. આ ભૂલ ન થાય. ચુંબક છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળા રચે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. મેં તમને સમજાવ્યું, ખાલી લખવું હોય, લખવું હોય તમારે ત્યાં લખાય. શું? જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, યાદ કરો કે તમે અહીંયા પ્લસ ક્યુ લ્યો સાથે અહીંયા માઇનસ ક્યુ આવે, તો અહીંયા દૂર નાખો ને. ચલો અહીંયા દૂર જગ્યા બચે. પ્લસ ક્યુ તો માઇનસ ક્યુ. તો ક્ષેત્ર રેખા દિશા ક્યાં આવે? હંમેશા પ્લસ થી માઇનસ તરફ. ખાલી સમજૂતી મારે તમારે આ ત્રણ મુદ્દા લખો એટલે કમ્પ્લીટ આવી ગયા. પહેલું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે ચુંબકની બહાર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ક્યાં હોય? એન થી એસ. અને અંદર ક્યાં હોય? એસ થી એન. આ ભૂલ ન થવી જોઈએ. ક્યાં? બહાર. ક્યાં? એન થી એસ. અને અંદર ક્યાં? એસ થી એન તરફ. આ ભૂલ ન થવી જોઈએ. એટલે આ યાદ કરો બરાબર. તમે આમ લો, યાદ કરો, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, યાદ કરાવવા માટે કઈ ક્ષેત્ર રેખાઓ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈએ. હંમેશા વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ જાય. અથવા અથવા તમે પ્લસ ક્યુ લેવ, તમે પ્લસ ક્યુ લેવ તો પ્લસ થી અનંત સુધી જાય. આ ભૂલ ન થવી જોઈએ. બિંદુ થી વીજભાર થી અનંત સુધી વિસ્તરેલી હોય આમ. પછી માઇનસ ક્યુ લેવ તો માઇનસ ક્યુ માં ક્યાં આવે? અનંત થી શરૂ થાય અને વીજભાર સુધી વિસ્તરેલી હોય. ખાલી યાદ કરાવવા માટે આ લખવાનું નથી, પણ તમને બીજી થિયરી પણ યાદ આવી જાય એટલે બેટા. એટલે એનો મતલબ એમ છે, આ ખાલી યાદ કરાવવા માટે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આપણે તો આટલું જ લખવાનું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા ન રચે, પરંતુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા. ખબર પડી જોઈએ. આ બંધ ગાળા નો કહેવાય, પ્લસ થી શરૂ થાય તો માઇનસ સુધી જાય. બે વીજભાર હોય તો એકલો હોય તો ધન થી અનંત સુધી હોય.
અથવા અનંતથી શરૂ થઈને બિંદુ સુધી હોય, એટલે કે આ બંધ ગાળા ન રચે. જ્યારે આ બંધ ગાળા રચે, બંધ ગાળામાં શું આવે યાદ રાખવાનું, કે ચુંબકીય ક્ષેત્ર ચુંબકની બહાર ક્યાં હોય, એન થી એસ, અંદર ક્યાં હોય, એસ થી. ચુંબકની બહાર ક્યાં હોય, એન થી એસ, ચુંબકની અંદર ક્યાં હોય, એસ થી. આમાં ભૂલ ન થવી જોઈએ. બોલું છું કઈ ખબર પડે છે? આ પહેલો મુદ્દો તમારો, ફર્સ્ટ મસ્ત મુદ્દો. પછી બીજો મુદ્દો, તો બીજો મુદ્દો શું કે, તો બીજો મુદ્દો એવો કે ચુંબક. કયો મુદ્દો બેટા? બીજો મુદ્દો, તો ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. આમ દોરો તમે, અક્ષેત્ર રેખા છે, ચુંબકીય ક્ષેત્ર રેખા, એના કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક, આ તમારી છે ચુંબકીય ક્ષેત્ર રેખા. તો આ તમારું દર્શાવે ચુંબકીય ક્ષેત્ર, એટલે કે બી. લાલ દોરેલું છે, લાલ, આ જે મેં લાલ દોર્યું એ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, અને આ બિંદુ આગળ આ સ્પર્શક છે, આ મેં સ્પર્શક દોર્યો, આ તમારો સ્પર્શક. તો આ સ્પર્શક આ બિંદુ આગળ બિંદુ પી પાસે, આ સ્પર્શક એ બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્રની શું દર્શાવે, દિશા. તો શું આવશે કે કોઈ પણ કોના ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસેના ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે, ચુંબકીય ક્ષેત્રની શું દર્શાવે બેટા, દિશા. શું દર્શાવે? દિશા, ધ્યાન રાખજો. પછી ત્રીજો, ત્રીજો અને અગત્યનો મુદ્દો કે આમ તમે લઈ લો એક ક્ષેત્ર રેખા અને આ બીજી ક્ષેત્ર રેખા, બે ચુંબકીય ક્ષેત્ર રેખા, બે અહીંયા છેદે છે, તો બે ક્ષેત્ર રેખાઓ, બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આ જો બંને મેં અહીંયા છેદથી બતાવેલી છે. તો આપણે આગળ ભણી ગયા, જો અહીંયા છેદે તો આને પહેલી ક્ષેત્ર રેખા કહી દઉં છું, આને પહેલી, ચલો આને હું પહેલી કહી, બરાબર. તો એને અનુરૂપ આ બિંદુ જ્યાં છેદે છે બિંદુ પી છે, તો બિંદુ પી આગળનો સ્પર્શક તો આમ આવશે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી વન આમ થાય. અને આ જે લાલ છે થોડીક તૂટક રેખા કરો એટલે અલગ અલગ દેખાય, બધું ભેગું થઈ ગયું. જો આ ચુંબકીય તૂટક રેખા ને હું સમજાવવા માટે અહીંયા સ્પર્શક દોરીશ લાલનો, તો આમ આવશે. આ જે બીજી ક્ષેત્ર રેખા છે પહેલી, પહેલી ક્ષેત્ર રેખા પ્રમાણે, પહેલી ક્ષેત્ર રેખા પ્રમાણે બિંદુ પી પાસે હું ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક દિશામાં હશે, બીજી ક્ષેત્ર રેખા પ્રમાણે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા, એટલે સોરી, પી પાસે ચુંબકીય ક્ષેત્ર આમ છે, અને બીજી ક્ષેત્ર રેખાને અનુરૂપ પી પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર આમ છે. એક જ બિંદુ પાસે, એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે, ચુંબકીય ક્ષેત્રની બે દિશા દર્શાવે, જે ખરેખર શક્ય નથી. એ જ મુદ્દો લખવાનો છે, અહીંયા આપણે એ જ મુદ્દો લખશું કે ભાઈ આ તો મગજ મારી છે, તમે આવું ડાયરેક્ટ ન લખી શકો એ પણ હિસાબે. શું પહેલો મુદ્દો બોલો? ત્રીજો
200 लोग स्टॉप रहेंगे, सब मारो। ओके मारो वाला चलो। कि बेक क्षेत्र रेखाओ दर्शन जिज्ञा बच्चा भी आना मुद्दा तीजा ने बे चुंबकीय क्षेत्र रेखाओ कदी पण एक बीजा ने स्पर्शे नहीं, कदी पण नो स्पर्श देन रे, कदी पण एक बीजा ने स्पर्शे नहीं। क्या जो स्पर्शे स्पर्शे नहीं, कदी पण नो स्पर्शे, जो स्पर्शे तमे स्पर्शे जो पहली क्षेत्र रेखा અને બીજી બંનેને તમે અહીંયા સ્પર્શે જોઈ હતી, બે ક્ષેત્રરેખા આમ કદી પણ સ્પર્શે નહીં, પણ જો તમે એને સ્પર્શે, જો જો સ્પર્શે તો એકબીજાને સ્પર્શે નહીં, સ્પર્શે ખરાબ લાગશે, એકબીજાને છેદે નહીં, જો છેદે જો અહીંયા છેદ છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે, બે સ્પર્શકો મળે, જો બે દ્વિરામી આવ્યા B1 ને B2 બે મળે, જે બિંદુ P પાસે બે જુદી જુદી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય, આપી પાસે બે જુદી જુદી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તેવું દર્શાવે, જે શક્ય નથી, જે શક્ય નથી। આ ત્રીજો મુદ્દો ખબર શું, પહેલો તો બહુ સિમ્પલ કે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ છે, ક્યાં આવે એન થી એસ અને એસ થી એન, એટલા બધી કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શ, કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શ તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે, જો બે ક્ષેત્ર રેખા એકબીજા છેદે તો છેદન બિંદુ આગળ બે સ્પર્શક મળે, જે એ બિંદુ આગળ બે બે ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે, જે ખરેખર શક્ય આગળના મુદ્દા જોશું આપણે બાજુમાં। ચોથો મુદ્દો, આ યોર થર્ડ પોઈન્ટ, આ તમારો ચોથો મુદ્દો, તો ચોથા મુદ્દામાં શું આવે, એકમ ક્ષેત્રફળ દીઠ અથવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા, એકમ કેવા, એકમ ક્ષેત્રફળમાંથી, એકમ ક્ષેત્રફળમાંથી તો આઠ છેદમાંથી, ક્ષેત્રફળ ખરાબ લાગશે, એકમ આઠ છેદમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, એકમે એકમ 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 આઠ છેદમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા એ તે બિંદુ પાસે, તે બિંદુ ચાસેની પાસે, તે બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ, બિંદુ પાસેના ચુંબકીય ક્ષેત્રનું વિરૂપણ નથી, નિરૂપણ છે, નિરૂપણ કરે, આ યાદ રાખજો ખાસ, અથવા દર્શાવે પાસેનું ચુંબકીય ક્ષેત્ર, નિરૂપણ વિરૂપણ ખબર ન પડે દર્શાવે, કેવા કેવા
एकमार्चित पसार क्षेत्र रेखा होनी संख्या चुंबकीय क्षेत्र दर्शाए। दाखला तरीके आप अभी आपको तो दूर है मध्य के उन्हें याद रखे कदाच आरे क्षेत्र से चुंबकीय क्षेत्र से कयु क्षेत्र से चुंबकीय क्षेत्र હવે તમે એમાં આઠ છે તો આમ થાય જો તો આ એકમ આઠ છે એકમ આઠ છે એમાંથી અહીંયાથી પસાર થતી ક્ષેત્ર રેખા ઓગી છે જો અહીંયા આઠ છેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ ગીચ ગીચ એટલેનો મતલબ વધુ તો આ એરિયામાં અહીંયા ગીચ છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ અને આમાંથી આર છેદમાંથી એકમ આર છેદમાંથી એકમ આર છેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ છૂટી આમાં ઘી છે તો જ્યારે આમાં છૂટી છે તો આના પરથી ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય નિર્બળ પેલામાં કેવું થઈ ગયું પ્રબળ આમાં કેવું થઈ ગયું નિર્બળ આ વસ્તુ ધ્યાન રાખજો આ બધું અંદર આવ્યું નથી પણ હું તમને કેવું સમજાવું છું ખાલી પેલું પ્રબળ થઈ ગયું તો આ કેવું થઈ ગયું નિર્બળ પછી પાંચમો એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે કેવું એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન ચુંબકીય ક્ષેત્ર એના મુદ્દા થઈ ગયા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા પાંચ સરસ મુદ્દા કે ભાઈ સ્પર્શક તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે બે રેખાઓ છેદે નહીં કારણ કે છેદે તો છેદન બિંદુ આગળ બે સ્પર્શક મળે છેદન બિંદુ આગળ બે સ્પર્શક મળે જે બે દિશા દર્શાવે જે શક્ય નથી એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે પછી આ જ્યાં ગીચ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ જ્યાં છોટી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ સમાન અંતરે આવેલી અને એકબીજાને સમાંતર રેખાઓ સમાંતર અને સમાન અંતરે આવેલી ચુંબકીય ક્ષેત્ર રેખા સમાન ચુંબકીય ક્ષેત્ર શું કરે બેટા દર્શાવે અને પહેલો મુદ્દો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કયો ગાળો રચે બેટા બંધ ગાળો જો પહેલો મુદ્દો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કયો ગાળો રચે બેટા બંધ ગાળો ચુંબકીય ક્ષેત્રની બહાર ચુંબકીય ક્ષેત્રની બહાર જો અંદર દર્શાવેલું છે ચુંબકીય ક્ષેત્રની બહાર એ ક્યાં હોય બેટા ચુંબકીય ક્ષેત્રની બહાર ક્ષેત્ર રેખાઓ જો ક્યાં છે બેટા n થી s તરફ અને અંદર ક્યાં છે બેટા s થી n તરફ
આ થઈ ગઈ તમારી ચુંબકીય ક્ષેત્ર રેખા ઓની લાક્ષણિકતા. આ સવાલ આઈએમપી છે. આ આઈએમપી કેમ છે? બે જગ્યાનો ઉપયોગ થઈ શકે. બેઠું છે ચુંબકના જગ્યાએ વિદ્યુત આગમન, ફરક ખબર હોવો જોઈએ. આ બે એક સરખો જ આવશે. આ બે મુદ્દા સરખા, આ સરખો, આ પણ સરખો. એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓ, હા અહીંયા લખવું પડે. કઈ ક્ષેત્રરેખાઓ? ચુંબકીય ક્ષેત્રરેખાઓ. તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. એકમ આડછેદમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્રરેખાઓ, તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. એમ આ ચુંબકીય ક્ષેત્રરેખાઓ કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ની દિશા દર્શાવે. બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી પણ એકબીજાને છેદે નહીં. જો છેદે તો છેદન બિંદુ આગળ બે સ્પર્શક મળે છે બિંદુ P પાસે, બે જુદી જુદી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તેવું દર્શાવે, જે શક્ય નથી. એકબીજાને સમાંતર અને એકબીજાને સમાન અંતરે આવેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. બધું ઓળખો જ, ખાલી ફરક આમાં. આ બંધ ગાળા રચે છે જ્યારે આ બંધ ગાળા રચતા નથી. આમાં 12 એન્થિયસ ની અંદર એસ્થિયન, આમાં ડાયપોલ હોય તો ધન થી ઋણ, જો એકલો ધન વીજભાર હોય તો વીજભાર થી અનંત સુધી, એકલો ઋણ વીજભાર હોય તો અનંત થી વીજભાર સુધી ક્ષેત્ર રેખાની હોય વિસ્તરેલા હોય. ખબર પડી? આ બોલ એટલે આઈએમપી. બે સવાલ થયા મોસ્ટ એમપી, દરેક મુદ્દે એક સવાલ છે એટલે આઈએમપી છે. પેલી ખાલી આગળ પ્રસ્તાવના હતી. ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.